વિદ્યાર્થી મિત્રો આર્યન એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ના પેપર સોલ્યુશનની રિવિઝનની વાત કરવાની જેમાં નવી જે પેપર સ્ટાઇલ આવી નવું જે નમૂનાનું પ્રશ્નપત્ર જે બોર્ડનું ગુજરાત માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષણની અંદર આપવામાં આવેલું નમૂનાના પ્રશ્નપત્રનો રિવિઝનની વાત કરવાની તો વિભાગ એ જોઈએ તો નીચેના પ્રશ્નોમાં આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલો પ્રશ્ન દરેકનો એક ગુણ એમસીક્યુ પ્રશ્ન નવી પેપર સ્ટાઇલ મુજબ 15 પ્રશ્નો આવશે દરેકનો એક ગુણ કુલ 15 ગુણ પહેલો પ્રશ્ન ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય તો ઉધાર બાકીનું વ્યાજ છે મિત્રો એટલે પેઢી માટેની આવક ગણાય એટલે એકનો સી જવાબ આવક બે નંબર જો ચાલુ ખાતાની જમા બાકી હોત તો એનું વ્યાજ એ પેઢીનો શું બને ખર્ચ અને ભાગીદારની આવક બને અહીંયા ઉધાર બાકીનું વ્યાજ છે એટલે ભાગીદારનો ખર્ચ બનશે પેઢીની આવક ગણાશે ચાલો બીજો નંબર પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય તો પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કિંમત ગણાય ત્રીજો નંબર કે પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું જે આગળ આપણે રેગ્યુલરમાં એ બધા જોઈ ગયા રિવિઝનમાં પણ ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન રિપીટ થયેલા ચાર નંબર જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું જ પ્રમાણ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ પણ જૂનું પ્રમાણ જ થાય જવાબ આવશે જૂનું પ્રમાણ પાંચ નંબર શ્વેતા ગીતા જ્યોતિ સરખાઈ છે નફો નુકસાન વહેતા ભાગીદારો ગીતા નિવૃત્ત થાય ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિ સરખાઈ છે મેળવેશ તો શ્વેતા અને જ્યોતિનું નવું નફા નુકસાનનું પ્રમાણ પણ સરખું જ થશે મિત્રો એટલે 1:1 છ નંબર વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે સંપાદન ખાતું અથવા માલ મિલકત નિકાલ ખાતું જે પણ એક ગુણ માટે અગત્યનો અંશ સાત નંબર પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા 24,500 અને ગલખાદ નામત રૂપિયા 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો તો રૂપિયા 2,500 જે ગલખાદ નામતની રકમ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવાશે આઠ નંબર હાલના કંપની દ્વારાના નિયમ પ્રમાણે કંપની સેડિટ ઓછામાં ઓછી કિંમતે તેના શેર બહાર પાડી શકે તો એના માટે આવશે મિત્રો 1 રૂપિયાની દાર્શનિક કિંમત કરતા નીચી કિંમતે શેર બહાર પાડી શકાતા નથી નવ નંબર ડિબેન્ચર કેટલા વટાવથી બહાર પાડી શકાય તો એના માટે જવાબ ડી આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલા દરે દસ નંબર ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ એ ખાલી જગ્યા ગણાય તો એ મૂડી નફો ડિબેન્ચર પ્રીમિયમ કે શેર પ્રીમિયમ કે જામીનગીરી પ્રીમિયમ બંનેનું કોમન નામ છે જામીનગીરી પ્રીમિયમ અને એ જામીનગીરી પ્રીમિયમનો જે કંઈ નફો ગણાય એ બધો જ મૂડી નફો ગણાશે 11 નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે તો એમાં બાહ્ય વિશ્લેષણ એ ઓપ્શન આવશે બાહ્ય વિશ્લેષણ 12 નંબર ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય જે પણ આગળ આપણે ઘણી વખત જોઈ ગયા પ્રમાણ સ્વરૂપે ટકાવારી સ્વરૂપે સમય સ્વરૂપે એટલે જવાબ આપણો આવશે ઉપરના બધા જ 13 નંબર પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા તો પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ દર્શાવે
14 નંબર રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય તો મિત્રો રોકડ પ્રવાહ પત્રકમાં કુલ 3 પ્રવૃત્તિ હોય કામગીરી પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ અને રોકાણની પ્રવૃત્તિ એવી 3 પ્રકારની પ્રવૃત્તિઓ હોય 15 નંબર રોકડ બેંકમાં ભરીએ તો તે ખાલી જગ્યા ગણાય તો રોકડ બેંકમાં ભરીએ તો રોકડ માં ઘટાડો થાય બેંક માં વધારો થાય એટલે રોકડ અને બેંક વાળી રોકડ સમકક્ષ બધું ગણાશે એટલે રોકડ પ્રવાહ નથી ચાલો અહીંયા આપણો વિભાગ એ પૂર્ણ થાય વિભાગ બી ની અંદર નીચેના પ્રશ્નો એક બે વાક્યમાં જવાબ લખો દરેકનો એક ગુણ એ વિભાગની જેમ બી વિભાગ પણ એક એક માર્કના 15 પ્રશ્નોનો વિભાગ જે અગાઉ 10-10 ગુણના હતા એ કોરોનાની સ્થિતિને કારણે જે માળખામાં ફેરફાર થયો તો 5 એમસીક્યુ વધી ગયા અને 5 ટૂંકા પ્રશ્નોમાં વધારો થયો એટલે બંને વિભાગ 15-15 ગુણના તો જોઈએ 16 નંબર ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય તો ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ ગણાય જે પણ એક ગુણ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન હશે 17 નંબર પાઘડી કેવા પ્રકારની મિલકત ગણાય તો પાઘડી અદ્રશ્ય અને કાયમી મિલકત ગણાય 18 નંબર અધિક નફો એટલે શું તો સરેરાશ નફાનો સામાન્ય કે અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો એ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન સરેરાશ નફાનો સામાન્ય કે અપેક્ષિત નફા પરનો વધારો જેને અધિક નફો તરીકે ઓળખવામાં આવે છે 19 નંબર ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું તો ભાગીદારી પેઢીના બંધારણ કે માળખામાં થતો કોઈ પણ પ્રકારનો ફેરફાર જેને પુનઃગઠન તરીકે ઓળખવામાં આવે છે પુનઃગઠનના 3 કારણો તો કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે કોઈ નવો ભાગીદાર પ્રવેશ મેળવે ત્યારે કોઈ ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે એ બધા પુનઃગઠનના કારણો છે 20 નંબર નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે તો પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય ત્યારે અથવા વધુ વ્યવસ્થા શક્તિ સંચાલન શક્તિ કાર્યશક્તિની જરૂરિયાત હોય ત્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય મૃત્યુ પામે તો એની ખાલી જગ્યા પડેલ જગ્યા પૂરવા માટે નવા ભાગીદારને ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા તો પેઢીનો જ કોઈ કાર્યક્ષમ કર્મચારી જ્ઞાનનો લાભ મળી રહે એવા હેતુથી એને ભાગીદાર તરીકે બનાવવામાં આવે છે 21 નંબર ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો તો ભાગીદારની નિવૃત્તિના મુખ્ય બે સંજોગો એક ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજો અંગત કારણોસર હવે ભારતીય ભાગીદારી ધારા અનુસાર એના સંજોગોમાં એક સર્વસંમતિથી બીજું નોટિસ દ્વારા ત્રીજું કરાર દ્વારા ચોથું નાદારી પાંચમું મૃત્યુ અને છઠ્ઠું અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે ત્યારે અને કોઈ અંગત કારણોસર ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે 22 નંબર ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું તો આગળ આપણે એનો જે અર્થ જોઈએ 6 નંબરનો જે એમસીક્યુ હતો એ જવાબ છે કે ભાઈ ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવા ના નિકાલની અસર આપવા માટે જે ખાતું ખોલીએ એને સંપાદન ખાતું કહેવાય અહીંયા વિસર્જનનો અર્થ છે તો એવું થશે કે એક સિવાય બધા ભાગીદાર નાદાર થાય નિવૃત્ત થાય મૃત્યુ પામે અને એવા સંજોગોમાં પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરવામાં આવે તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય હવે વિસર્જન સમયે કયું ખાતું ખોલવામાં આવે તો સંપાદન ખાતું માલ મિલકત નિકાલ ખાતું માલ મિલકત નિકાલનો અર્થ આપે તો આગળ આપણે 6 નંબરનો એમસીક્યુ જોઈ ગયા છે 23 ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ખાતાની બાકીનો નિકાલ કેવી રીતે કરશો તો મિત્રો પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું કહેવાય જવાબદારી કહેવાય અને કોઈ પણ દેવું કે જવાબદારી વિસર્જન સમયે એનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવાય એ રીતની સમજૂતી લખી દો કે ભાઈ પ્રોવિડન્ટ ફંડ એ દેવું કહેવાય માલ મિલકત નિકાલની જમા બાજુ દર્શાવાય અથવા ઘણા વિદ્યાર્થીઓ એની નોંધ લખીને પણ બતાવે
કે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા બંનેમાંથી કોઈ પણ રીતે તમે દર્શાવી શકો 24 નંબર જામીનગીરી પ્રીમિયમ એટલે શું તો કે શેર કે ડિબેન્ચર ની મૂળ કિંમત કરતા વધુ કિંમત લઈ બહાર જાહેર જનતાને માં બહાર પાડવામાં આવે તો વધારાની જે લીધેલી રકમ એને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે 25 નંબર ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય તો ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ અથવા તો ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે 26 નંબર કે સમયના આધારે નાણાકીય પત્રકના નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો તો સમયના આધારે વિદ્યાર્થી મિત્રો એના બે પ્રકાર એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને બીજું ટૂંકા ગાળાનું વિશ્લેષણ 27 નંબર ગુણોત્તર એટલે શું તો કે બે કે બેથી વધુ આંકડાઓ વચ્ચેના આંતર સંબંધ દર્શાવતા માપને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે બે કે બેથી વધુ આંકડાઓ વચ્ચેના આંતર સંબંધ દર્શાવતા માપને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે 28 નંબર કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર ઉપજ આધારિત ગુણોત્તર કે ખર્ચ આધારિત ગુણોત્તર તો વિદ્યાર્થી મિત્રો કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત ગુણોત્તર ગણાય જે પણ એક ગુણ માટે ખૂબ જ અગત્યનો છે 29 નંબર કે રોકડ પ્રવાહ પત્રક એટલે શું તો આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ કુલ કેટલા રૂપિયાની રોકડની આવક થયેલી અને એમાંથી કુલ કેટલા રૂપિયાની રોકડ જાવક થયેલી એ અંગેના પત્રકને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે અને 30મો નંબર કે રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું તો રોકાણની પ્રવૃત્તિના વ્યવહારો એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની વિગતોમાં ફેરફાર કે જેમાં ચાલુ મિલકતો સિવાયના વ્યવહારો અને મિલકત સાથે સંકળાયેલી બાબતોમાં થયેલા ફેરફાર ને રોકાણ પ્રવૃત્તિના વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ એ બી ની વાત કરી નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ સી ના રિવિઝન થી આપણે આગળ વધારશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ